જય સ્વામિનારાયણ. વિદ્યાર્થીઓ, ધોરણ 7 વિષય ગુજરાતી, પાઠ 13, ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી. આ પાઠની આજે આપણે ચર્ચા કરવાના છીએ. આજની તારીખ 24/12/2020 ને ગુરુવાર. પાઠની શરૂઆત કરતા એમના લેખકની ચર્ચા કરીએ. લેખક શ્રી ચંદ્રવદન મહેતા, ચંચી મહેતા તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. સુરતમાં એમનો જન્મ થયો અને આકાશવાણી રેડિયોની અંદર એમણે ઘણા સમય સુધી કાર્ય કર્યું. એમના જે સાહિત્ય છે, એ સાહિત્યની જે ગદ્ય શૈલી, લખવાની જે કળા છે, એમની ભાષા શૈલી છે, એ ખૂબ જ આકર્ષક છે. એમના વાક્ય રચના, અલંકારોનો ઉપયોગ વગેરે જોતા આપણા ગુજરાતી સાહિત્યમાં એમણે ખૂબ જ મોટું પ્રદાન કર્યું કહેવાય. ઘણી બધી કવિતાઓ લખી, નાટકો લખ્યા, આત્મચરિત્રો, મોટા મોટા મહાનુભાવોના આત્મચરિત્રો, જુદી જુદી ભાષાઓના સાહિત્યનો અનુવાદ કર્યો, પોતે વિવેચન કર્યું અને ઘણા પુસ્તકોનું પ્રકાશન પણ કર્યું. આજે ભમીએ ગુજરાતે, ન વાટે ન રેલ પાટે, બાંધ ગઠરિયા, છોડ ગઠરિયા, આવા પ્રવાસ વિષયક નિબંધ લેખોનો સંગ્રહ એમણે કરેલો છે. અહીંયા જે આ પાઠ છે એ પ્રવાસ લેખ છે. પ્રવાસ લેખ. તમે તમારા નિબંધમાં પ્રશ્ન, એક નિબંધ પૂછાય છે કે તમે કરેલા પ્રવાસનું વર્ણન કરો, તો એવું જ અહીંયા વર્ણન લેખકના સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પ્રવાસનું વર્ણન છે, એ વર્ણન એમણે અહીંયા આગવી અને સરળ શૈલીમાં કરેલું છે. પાઠની શરૂઆતમાં એમણે સુંદર મજાની સવારની વાત કરી છે. ખસનોમાં સવાર છે, આંગણે આપણે સાગર કાંઠો નહીં છોડીએ, દરિયો અહીંયા પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ મોકે છે. પણ અહીં આવો ભરાટ અને આ નદીનો સાગર સંગમ પણ એ ભીમપોર, ડુમ્મસ અને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ, અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જોવાની મજા આવે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે. બંધ જાય તો જોજો કદીક. સુંદર મજાની વાત કરી છે. ખુશનુમા સવાર છે. ખુશનુમા એટલે ખૂબ જ આનંદ ઉપજાવે એવી સવાર. અત્યારે આપણે જોઈએ છીએ કે VCRની સવાર કેટલી સુંદર મજાની ખુશનુમા હોય, સ્ફૂર્તિદાયક. ખુશનુમા એટલે સ્ફૂર્તિદાયક સવાર છે, શબ્દાર્થ છે. અહીંયા ખુશનુમા શબ્દ જે છે એ ફારસી ભાષાનો, અરબી ફારસી ભાષાનો શબ્દ છે અને એને આપણે સ્ફૂર્તિદાયક સવાર, સ્ફૂર્તિદાયક જ હોય. અને આ તો દરિયા કિનારાની સવાર એટલે ખૂબ જ સુંદર મજાની સવાર છે. સાગર કાંઠાની વાત કરી છે કે ભાઈ અહીંયા વર્ણન કર્યું છે, આ દરિયો જાણે કે પોતાનું શિંગડું ગુજરાતમાં ભોંકતો હોય. તમે ગુજરાત રાજ્યનો નકશો જુઓ તો ગુજરાત રાજ્યના નકશામાં ઉપર કચ્છ છે અને નીચે ગુજરાત રાજ્ય છે અને ત્યાં અહીંયા આ ખંભાતનો અખાત છે. એ ખંભાતનો અખાત અંદર ગુજરાત રાજ્યમાં જાણે દરિયો ઘૂસી જતો હોય, એનું શિંગડું ભરાવા, જેમ ગાય ભેંસ આપણને શિંગડું મારે, એમાં આને શિંગડા જેવું વર્ણન કર્યું છે કે ગુજરાતમાં દરિયો ઘૂસવા માગતો હોય અને ખંભાત બાજુ ભોગતો હોય, એવું દ્રશ્ય અહીં દર્શાવ્યું છે.
તેની આસપાસના વિસ્તારો જે છે એમ કે ભાઈ નદીઓનો સાગર સંગમ, તપતી નદી એટલે તાપી, સૂર્યપુત્રી, સૂર્યની પુત્રી તરીકે ઓળખાય છે તાપીને. એ તાપી નદી જે છે એ સૂર્યની પુત્રી છે, એનો સુંદર મજાનો મરોળદાળ સાગર સંગમ આ તાપી નદી. અહીંયા સરસ મજાની મરોળદાળ રીતે ખંભાતના અખાતના સમુદ્રને મળે છે. બીજું કે ભીમપોર, ડુમ્મસ, હજીરાની દીવાદાંડી આ બધા સુંદર મજાના ફરવાલાયક સ્થળો છે. એ સ્થળોનો અહીંયા ઉલ્લેખ કરે છે. આ જે ભૂમિ વિસ્તાર છે ગુજરાતનો ખંભાતના અખાતના દરિયા કિનારાનો, એના વિશે એવું કહે છે કે ભાઈ ઊંચે ઉડતા હોઈએ, જેમ પંખીની જેમ ઉડતા ઉડતા આપણે નીચેની દિશા તરફ જોઈએ તો આપણને આ દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે. આપણે ઉડી તો શકવાના નથી, પણ એ કહે છે કે ભાઈ અમદાવાદથી મુંબઈ વચ્ચે જતા આવતા પ્લેનમાં બેસીને આપણે નીચે જોઈએ ને તો આ પડખું જે છે એ ખૂબ જ સુંદર મજાનું ચિત્રાત્મક લાગે. જે વિમાનમાં બેઠા હશો એ પ્લેનમાં બેસીને તમે જોયું હશે તો આ સુંદર દ્રશ્ય તમને લાગે. હવે તો ગૂગલ ઉપરથી પણ, ગૂગલ મેપમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ આ વિસ્તાર કેટલો સુંદર મજાનો ચિત્રાત્મક લાગતો હોય છે. આને જોવાની ખૂબ જ મજા આવે એવો વિસ્તાર છે એવું અહીંયા લેખક કહે છે. આગળ કહે છે કે ભાઈ ભીમપોરના ખારવા ખલાસી જગ મશહૂર છે, ભલભલા દરિયા હચમચાવે, અલક મલક ગજાવે. અહીંથી જ પેલો નોર્વે ગયેલો જગન કરાતિયાં જઈ એણે મધરાતે ઘૂમરી ગાલતા સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. માતાની આઠમે નવરાત્રિમાં કેડે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે. એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા ગીત લલકાર્યા કરે. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગાણિયા બેલને લઈ દોડાવતા દોડાવતા સુરતી લાલા નીકળી પડે. શું કહ્યું છે અહીંયા? ભીમપોરની વાત કરી, તેના ખારવા ખલાસી જગ મશહૂર છે. ખારવા એટલે દરિયો ખેડનારા, ખલાસી ખૂબ જ જગ મશહૂર છે, વિખ્યાત છે, દુનિયાભરમાં જાણીતા છે. કારણ કે મોટા મોટા દરિયાઓ પાર કરીને દેશ વિદેશની યાત્રાઓ અહીં કરે છે અને અલગ મલકમાં જુદા જુદા દેશોમાં જઈ આવેલા છે. જગન નામનો એક વ્યક્તિ છે નોર્વે ગયેલો, એ પણ ખૂબ જ જૂના જમાનાની વાત છે કે વર્ષો પહેલાં જગન કરાતિયા ગયો, નોર્વે ગયો અને ત્યાં જઈ અને સુંદર મજાના દરિયામાં સુસવાટા માતા દરિયાને જોઈને આવ્યો છે. બીજું, નવરાત્રિમાં ઘેરિયા એટલે કે ભાઈ ઘેરૈયા, ઘેરિયા ઘેરૈયા લોકો જે છે એ ભીમપોરના નવરાત્રિની અંદર કેડે ઘૂઘરા બાંધીને પોતાનો પારંપરિક નૃત્ય કરતા હોય અને ગીત ગાતા હોય કે ભાઈ એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા, આવા લોકગીતો અહીંયા સાંભળવા મળતા હોય છે. શ્રાવણ મહિનામાં ભીમપોરિયા હનુમાનજીનો મેળો ભરાતો હોય છે ત્યારે સુરતી લાલા, જ્યાં ત્યાંના જે લોકો છે સુરતી લાલા તરીકે ઓળખાય છે. દરેક વિસ્તારના લોકોની જુદી જુદી ખાસિયતો હોય છે. અહીંયા સુરતીઓ ઘેણિયા બેલને લઈ, બેલ એટલે બળદ અને પાછા ઘેણિયા, જેમ મહેસાણાના કાંકરેજી બળદ હોય, ગીર બાજુ જાઓ તો ગીરની ગાયો હોય ને એની, એના જે બળદો હોય એનો દેખાવ ને એનું શરીર સૌષ્ઠવ અલગ હોય, એમ સુરત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે બળદો હોય છે ઘેણિયા એટલે કે ભાઈ ઠીંગણા. ઠીંગણા બળદ એકદમ કદ નીચું હોય, લાંબા શિંગડા હોય અણિયાળા, અને આવા ઘેણિયા બળદો લઈ એમાં ગાડું જોડી અને લોકો ત્યાં ભીમપોરના દરિયા કિનારે આવતા હોય છે. હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે, પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે, આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ.
એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને આવ્યા હતા. પરદેશીઓ તમે જુઓ છો, પોર્ટુગીઝો, અંગ્રેજો, આ બધા વિદેશીઓ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે આ સુરતના રસ્તે થઈ અને આવ્યા હતા. અને શા માટે? તો આ દરિયા કિનારાનો જે લોલ વિલોલ છે, લોલ વિલોલ એટલે સૌંદર્ય, એનું જે સૌંદર્ય અને જે સમૃદ્ધ છે એનાથી આકર્ષાય અને પરદેશીઓ અહીં આવ્યા હતા. સુરત શહેર, સુરતની વાત કરી છે કે ભાઈ આ એ જ સુરત શહેર ત્રણ ખ્યાતનામ નન્નાનું કવિ મલબારી કહે છે કે ભાઈ ત્રણ ખ્યાતનામ કવિઓ થઈ ગયા અહીંયા. એક તો મહા મોટા ગુજરાતી સાહિત્યના મહાન કવિ નર્મદ નવલરામ અને નંદશંકર મહેતા. કવિ નર્મદ નવલરામ અને નંદશંકર આ ત્રણેય કવિઓને નન્ના તરીકે ઓળખાય છે. કવિ નર્મદ તો એમણે તો ખૂબ જ મહત્ત્વનું ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપ્યું છે અને સુરત વિશે એવું કહેવાય છે કે ભાઈ મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી વાડી ગાડી લાડી માતે કીધી જિંદગી ધોળધાણી. સુરતીઓ વિશે આ કહેવાય છે કે ભાઈ સુરતના લોકો ખૂબ જ ઉદાર ખુશમિજાજી હોય, મોજ શોખી હોય, મોજ શોખમાં રહેનારા. સુરતનું ભોજન જમણ, સુરતનું જમણ અને કાશીનું મરણ આ કહેવત છે કે જમવાનું સારામાં સારું મળતું હોય તો સુરતમાં અને મૃત્યુ જો શ્રેષ્ઠ મેળવવું હોય તો કાશીમાં. સુરતના લોકો જમવામાં ખૂબ શોખીન છે એટલે મોજ શોખના, ખાણી પીણી સુરતી લાલા સહેલાણી, ખાવા પીવાના શોખીન, વાડી ગાડી અને લાડી એમાં કીધી કીધી જિંદગી દોડધાણી. કે ભાઈ સરસ મજાની વાડી હોય અને સુંદર મજાની ગાડી હોય અને એનાથી એ સુંદર મજાની લાડી હોય, આ રીતે મોજ શોખમાં રહી. રોજ રવિવારે જાઓ તમે રજાના દિવસે, સુરતીઓ ઘેર હોય જ નહીં, એને કોઈ એવા પિકનિક સ્થળે હોય અને સરસ મજાની ખાણીપીણીની મોજ મજાવતા હોય છે, મચાવતા હોય. આવું સુંદર શહેર એના વિશે કહ્યું છે કે ભાઈ આ ગરેલમાં ભાગેલું સુરત, લૂંટે લૂંટાયેલું સોનાની મૂરત સુરત, આ તે શા તુજ હાલ કહી રહ્યો હતો નર્મદ. નર્મદે અહીં કહ્યું છે એના વિશે કે સુરત તુજ સોનાની મૂરત, સુરત આસ્તે શા હાલ તુજ સુરત, એમ કહ્યું તે કે ભાઈ સુરત અનેક સમસ્યાઓનો ભોગ બન્યું છે. આગ લાગી, રેલ એટલે કે ભાઈ ઘણીવાર પૂર આવે છે, તાપી નદીમાં ભયંકર પૂર આવેલા છે અને એના કારણે ઘણું બધું નુકસાન થયેલું છે. ઘણીવાર લૂંટાયેલું છે સુરત ઉપર, વિદેશીઓ આવી અને એને લૂંટી પણ ગયા છે. આ જ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા, 1608 થી 1612માં અંગ્રેજો આવ્યા, એની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું તે 1642માં ફરાન્સિયાઓ પોતાની કોઠી સુરતમાં સ્થાપી. જુઓ, વિદેશી યુરોપિયન પ્રજા ભારતમાં આવી કે ભાઈ ફિરંગીઓ આવ્યા, અંગ્રેજો આવ્યા, વલંદાઓ આવ્યા અને છેલ્લે ફ્રાન્સ પ્રજા પણ ભારતમાં આવી અને સુરતમાં પોતાની વેપારી કોઠી સ્થાપી હતી. હજી એ ઇમારતો જોવા મળે છે, એ માહે માહે લડ્યા અને ગોળીબારની નિશાનીઓ હજુ પણ દેખાય છે. માહે માહે એટલે અંદરો અંદર. આ વિદેશી પ્રજા જ્યારે વેપાર કરવા આવી અને પછી અંદર અંદર લડી યુદ્ધો કર્યા, એની નિશાનીઓ, એના ગોળીબારની નિશાનીઓ હજુ પણ આપણને અહીંયા જોવા મળે છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવર વોર એ પરદેશીઓએ કરી હતી. નેવર વોર એટલે દરિયાની અંદર જે યુદ્ધ જહાજો, દરિયાઈ જહાજોમાં યુદ્ધ કરવામાં આવે છે, એવી પહેલી ભારતની નેવર વોર અહીં તાપી કાંઠે
પરદેશીઓએ કરેલી. રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટાળીને કાઢીશું. હોય, એક રાત એમ પણ હોય, તાપી કાંઠે કિલ્લો છે, અકબરે અહીં પડાવ નાખ્યો હતો. જહાંગીર આવ્યો હતો. ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. મુઘલ સામ્રાજ્યનો સમયગાળો, એ સમય અકબર પણ અહીંયા આવ્યો. તાપીના કિનારે પડાવ નાખીને બેઠો હતો. જહાંગીર એનો દીકરો આવ્યો હતો અને જહાંગીરનો પુત્ર ઔરંગઝેબ. એ ઔરંગઝેબે તો આ નદીના કિનારેથી લાકડી પુલ પાસેથી મક્કે હજ જવા માટે સુરતના દરિયાકાંઠેથી જવાતું હતું, એવો ઉલ્લેખ અહીંયા કરેલો છે. આપણે અહીં સુધીની પાઠ ચર્ચા કરી. આગળના પાઠની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. આ પાઠના જે શબ્દાર્થ છે, એ શબ્દાર્થ તમારે સુંદર અક્ષરે લખવાના અને પાઠનો વાંચન કરીને અભ્યાસ કરવાનો. જય સ્વામિનારાયણ.